બનાસકાંઠામાં નકલી દિવ્યાંગ ઓળખપત્ર કૌભાંડનો પર્દાફાશ. રાધનપુર ડેપોના કંડક્ટરે જાગૃતિ દાખવી જપ્ત કરેલા એક જ નંબરના બે દિવ્યાંગ ઓળખપત્રો તપાસ દરમિયાન નકલી જણાતા તપાસનો ધમધમાટ શરૂ. દાંતીવાડા તાલુકાની પાંધાવાડા પગાર કેન્દ્ર શાળામાં અચાનક ભમરામદ ઉડતા મચી અફડાતફડી. કેટલાક બાળકો અને રાહદારીઓ ભમરાના ડંખનો શિકાર બનતા શાળાના બાળકો અને વાલીઓ ભયભીત. ધાનેરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે કૂદી પડેલી છિંડીવાડી ગામની મહિલાનો પગ કપાઈ જતા અરેરાટી. સરહદી વિસ્તારમાં અનેક લોકોના જીવ બચાવવા સાથે સંખ્યાબંધ મૃતદેહોને બહાર કાઢી ચૂકેલા થરાદ નગરપાલિકામાં હંગામી તરવૈયા સુલતાનભાઈ મીરે રાજીનામું ધરી દેતા ખળભળાટ. બનાસકાંઠાના અમીરગઢ પંથકના ખેડૂતોને એક દશકાથી લાગ્યો બટાટાની ખેતીનો ચસકો. અમીરગઢ નજીક બટાટા વેફરનો નવો પ્લાન્ટ આકાર પામી રહ્યો હોય બટાટાનું વાવેતર કરતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત સરકારે વર્ષો પૂર્વે દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી 40% વધુ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને ગુજરાત રાજ્યની હદમાં એસટી બસોમાં નિઃશુલ્ક પ્રવાસનો લાભ આપવાની યોજના અમલી બનાવ્યા બાદ આનંદીબેન પટેલની સરકારે વધુ ઉદાર અભિગમ અપનાવી દિવ્યાંગોને એસટી બસોમાં મફત મુસાફરીનો લાભ આપતી યોજનામાં આવક મર્યાદા દૂર કરવા સાથે એસટી નિગમની વોલ્વો સહિતની તમામ બસોમાં વિનામૂલ્યે પ્રવાસની પણ છૂટ આપી છે. સામાજિક ઉપેક્ષાનો શિકાર બનતા દિવ્યાંગ લોકો માટે રાજ્ય સરકારનો આવો ઉદાર અભિગમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે. બીજી બાજુ અન્ય યોજનાની જેમ આ યોજનાનો પણ મોટા પાયે દુરુપયોગ થતો હોવાની ફરિયાદો પણ લાંબા સમયથી ઉઠી રહી છે. આવી સ્થિતિમાં રાધનપુર ડેપોના એક કંડક્ટરની જાગૃતિથી નકલી દિવ્યાંગ પાસ કોમ્બેટનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણથી એસટી ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ કોમ્પાર્ટની વિગતો કંઈક એવી છે કે બનાસકાંઠા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સ્વસ્થ લોકો પણ એનકેર પ્રકારે નકલી દિવ્યાંગ પાસ મેળવી લઈ એસટી બસોમાં મફત મુસાફરીનો લાભ ઉઠાવતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે એક પખવાડિયા પૂર્વે રાધનપુરથી અંબાજી જઈ રહેલ બસમાં બેઠેલા બે મુસાફરોએ મફત ટિકિટ માટે દિવ્યાંગ પાસ રજૂ કર્યા હતા. જો કે આ બંને પાસ એક જ નંબરના હોય મશીનમાંથી ટિકિટ ઇસ્યુ થઈ શકી નહોતી, જેથી આ પાસની અસલિયત પર શંકા જતા ફરજ પરના કંડક્ટરે આ બંને પાસ જપ્ત કરી ડેપોમાં જમા કરાવી દીધા. એસટીના સિક્યોરિટી વિભાગે પ્રાથમિક તપાસ બાદ આ પાસની સત્યતા જાણવા સમાજ સુરક્ષા વિભાગને જાણ કરી તપાસ કરવા જણાવ્યું હતું, જેના પગલે સમાજ સુરક્ષા વિભાગે આ મામલે તપાસની તજવીજ હાથ ધરતા ભીલડીનો પર્વતભાઈ ઠાકોર નામનો દિવ્યાંગ પાસ ધારક જ નકલી દિવ્યાંગ પાસ બનાવી આપતો હોવાની વિગતો બહાર આવતા સમાજ સુરક્ષા વિભાગે પર્વતભાઈ ઠાકોરનું નિવેદન લઈ આ કોમ્બાટના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. આ કોમ્બાટ બહાર આવતા ચોંકી ઉઠેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પણ રાધનપુર ડેપોના કંડક્ટરની જાગૃતિથી ઝડપાઈ ગયેલા દિવ્યાંગ ઓળખપત્ર નકલી હોવાનો સ્વીકાર કરી આ મામલે ઊંડી તપાસ ચાલુ હોવાનો અને આ મામલે પોલીસ ફરિયાદની ચબદી તજવીજ હાથ ધરાઈ હોવાનો દાવો કર્યો હતો. બનાવટી પાસ બાબતે વિભાગીય નિયામક શ્રી એસટી પાલનપુર દ્વારા તારીખ 26/2019 રોજ અત્રેની કચેરીને પત્ર લખી અને જણાવવામાં આવેલ હતું કે આપની કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જે બે પાસો અમને અરજીમાં મોકલી આપેલ હતા કે જે અર્જુનભાઈ નાઈ અને સુથાર એ બે પાસોની અમે ખરાઈ કરતા અને કચેરીના જે સોફ્ટવેર છે ઓનલાઈન સોફ્ટવેર એમાં તપાસ કરતા અને જે અરજીપત્રકો તપાસ કરતા માલુમ પડે કે ખરેખર આ પાસો અત્રેની કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ નથી અને એ બાબતે અમોએ તાત્કાલિક એક્શનમાં આવી અને જે તે અરજદારોના પાસ ઇસ્યુ થયેલ હતા કે જે તે અરજદારો આ ડુપ્લિકેટ પાસ લઈને ફરતા હતા એમની ઘર તપાસ વેલી ખાતે કરેલ અને તમામ બંને અરજદારોએ જણાવેલ કે આ પાસ અમે એક એજન્ટ મારફત એટલે કે પરબતજી પ્રધાનજી ઠાકોર બિલ્ડિંગના રહેવાસી છે એમના મારફત અમે આ પાસ કઢાવેલ છે અને એ પાસ પેટે અમે જે સુથાર નામના જે અરજદાર છે એમને જણાવેલ કે આ પાસ પેટે અમે 5300 રૂપિયા આપેલ છે અને જે નાઈ નામના અરજદાર છે એમને આ પાસ પેટે 1500 રૂપિયા આપેલ છે. આ બાબતે બિલ્ડીના જે રહીશ છે કે જે એજન્ટ કહી શકાય પરબતજી પ્રધાનજી ઠાકોર એમની તપાસ કરતા અને એમના જોડે ઇન્વેસ્ટિગેશન કરતા એઓએ કેટલા પાસ કાઢ્યા છે અને એમણે શું શું પ્રકારે બનાવટી બાબતે જે ભૂમિકા ભજવી છે એ બાબતે આગળની કાર્યવાહી માટે અમે આ બાબત પોલીસને સોંપવાના છીએ અને આગળની કાર્યવાહી પોલીસ કરશે. કેટલા દિવસ પછી પોલીસને સોંપશે?
બસ એક કે બે દિવસની અંદર આજે કાર્યવાહી પૂર્ણ કરી અને પોલીસમાં સોંપવાના છીએ અને આગળની કાર્યવાહી પોલીસ કરશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં છેલ્લા એક દશકાથી નકલી દિવ્યાંગ પાસ ચલણમાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને સિવિલ હોસ્પિટલોના તબીબો તેમજ સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓ પણ આ કોમ્બાટમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 5-1 હજાર રૂપિયા ખર્ચવાથી નકલી દિવ્યાંગ ઓળખપત્ર મળી જતું હોય, સ્વસ્થ લોકો પણ પૈસાના જોરે આવા નકલી દિવ્યાંગ ઓળખપત્ર મેળવી લઈ બસમાં મફત મુસાફરીની મજા માણતા હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે. ત્યારે રાજ્ય સરકારની આ યોજનાનો દુરુપયોગ નિવારવા માટે સમાજ સુરક્ષા સહિત અન્ય વિભાગોના અધિકારીઓ પણ આ મામલે ઊંડા ઉતરી તલસ્પર્શી તપાસ કરે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. કેટલાક રાજકીય પદાધિકારીઓ સાથે શ્રીમંત અને સ્વસ્થ લોકો પણ એસટી બસમાં નકલી દિવ્યાંગ ઓળખપત્રના આધારે પ્રવાસની મજા માણતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે દિવ્યાંગોની સવલત ના છીનવાય અને સરકારી તિજોરીને બિનજરૂરી નુકસાન ન પહોંચે તે માટે પણ સરકારી દફતરે નોંધાયેલા ગુજરાતભરના દિવ્યાંગ લાભાર્થીઓની ફરી શારીરિક ચકાસણી કરી નકલી પાસ બનાવીને ફરતા લોકોને મફત મુસાફરી કરતા અટકાવાય એ માટે કડક હાથે કામ લેવાની જરૂર જણાઈ રહી છે. બનાસકાંઠાની ધરાદ પોલીસે સવરખા નારોલી રોડ પરથી પસાર થયેલા ટેમ્પોને આંતરી તલાશી લેતા આ ટેમ્પોમાંથી 5,14,400 રૂપિયાની કિંમતનો 5,184 બોટલ દારૂ મળી આવતા પોલીસે ટેમ્પો તેમજ પાઇટલોટિંગ કરી રહેલા કાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી રાધનપુરના અરજણસર ગામના ટેમ્પો ચાલક માનાભાઈ નરસિંહભાઈ રાવળ તથા દારૂ ભરેલ ટેમ્પોનું પાઇલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડીના ચાલક રામારામ રત્નાજી નાઈ તેમજ કારમાં બેઠેલા રાજસ્થાનના અન્ય શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો થરાદના ભુરિયા કમાલી ગામના રઘુભાઈ મહારાજે ભરાવેલ હોવાની વિગતો બહાર આવી છે. પાલનપુર તાલુકાના ગઢના વડીલોએ આજે સામૂહિક રીતે હરિદ્વારની યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. ગઢ ખાતે કાર્યરત રોટરી સેવા દળ દ્વારા ગરીબ પરિવારોના વડીલોને હરિદ્વાર તેમજ ઋષિકેશના યાત્રા કરાવવા માટે 4 દિવસીય પ્રવાસનું આયોજન કર્યું છે. ખંડેલવાલ પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગથી યોજાઈ રહેલા આ પ્રવાસમાં જોડાયેલા 50 જેટલા વડીલો પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવી પવિત્ર યાત્રાધામોના દર્શનો લાભો લેશે. આજે ગઢ ખાતેથી આ યાત્રીઓને બસમાં પાલનપુર લઈ જવાયા હતા. ખંડેલવાલ પરિવારના દાતા કૈલાસભાઈએ લીલી ઝંડી બતાવી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રીઓને મૂકવા માટે પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રવાસના પ્રોજેક્ટ ચેરમેન ભરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમો આ વડીલોને પાલનપુરથી રેલવેમાં લઈ જઈશું. તેમને રહેવાની જમવાની ઉત્તમ સગવડો પણ પૂરી પડાશે. રોટરીના સભ્યોના પરિવારજનો પણ સ્વખર્ચે આ યાત્રામાં જોડાયા છે. પરત આવતી વખતે દિલ્હીથી અમદાવાદ સુધી આ વડીલોને વિમાન યાત્રા પણ કરાવાશે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતેવાડા તાલુકાની પાંથાવાડા પગાર કેન્દ્ર શાળામાં અચાનક ભમરામદ ઉડતા મચી અફડાતફડી. કેટલાક બાળકો અને રાહદારીઓ ભમરાના ડંખનો શિકાર બનતા શાળાના બાળકો અને વાલીઓ ભયભીત. ધાનેરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે કૂદી પડેલી છિંડીવાડી ગામની મહિલાનો પગ કપાઈ જતા અરેરાટી. સરહદી વિસ્તારમાં અનેક લોકોના જીવ બચાવવા સાથે સંખ્યાબંધ મૃતદેહોને બહાર કાઢી ચૂકેલા થરાદ નગરપાલિકામાં હંગામી તરવૈયા સુલતાનભાઈ મીરે રાજીનામું ધરી દેતા ખળભળાટ. બનાસકાંઠાના અમીરગઢ પંથકના ખેડૂતોને એક દશકાથી લાગ્યું બટાટાની ખેતીનો ચસકો. અમીરગઢ નજીક બટાટા વેફરનો નવો પ્લાન્ટ આકાર પામી રહ્યો હોય બટાટાનું વાવેતર કરતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા
તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરાવાડના થાંભલા. આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 27-27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પગાર કેન્દ્ર શાળામાં આજે અચાનક ભમરામદ ઉડતા શાળામાં બાળકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના પગલે શાળામાં શૈક્ષણિક કાર્યને સ્થગિત રાખવાની ફરજ પડી હતી. આ બનાવમાં કેટલાક બાળકો સહિત અન્ય લોકોને પણ ભમરા કરડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાંથાવાડા ગામની અનુપમ પ્રાથમિક શાળામાં આજે સવારે વહેલા શાળાએ આવી પહોંચેલા બાળકો તેમના મિત્રો સાથે આનંદ માણતા હતા. એ વખતે શાળા સંકુલમાં ઉભેલા વૃક્ષ પર બેઠેલા ભમરા મધનો મધપૂડો નીચે પડ્યા બાદ ભમરા બાળકોને ઘેરી વળ્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલા બાળકોએ બૂમો પાડતા આસપાસના દુકાનદારોએ શાળામાં દોડી જઈ બાળકોને ભમરાથી બચાવી સલામત રીતે ઘરે પહોંચતા કર્યા હતા, જ્યારે કેટલાક બાળકો દફતર પડતા મૂકી નીચે દોડી ગયા હતા. આ બનાવમાં કેટલાક બાળકો તેમજ શાળા નજીકથી પસાર થતા લોકો પણ ભમરા ડંખનો ભોગ બન્યા હતા. આ બનાવની જાણ થતા ગ્રામજનોએ પણ શાળા તરફ દોડ મૂકતા શાળા તરફ જતા રસ્તાને બંધ કરી શાળાએ આવતા બાળકોને પણ ગેટ પર જ રોકી રખાયા હતા. જોકે 2-3 વાગ્યા જેટલા બાળકોને ભમરાના મધે ડંખ મારતા આ બાળકોને પ્રાથમિક સારવાર અપાવી ઘરે મૂકાયા હતા. આ ભમરા મધ કઈ રીતે ઉડ્યું એની કોઈ વિગતો જાણી શકાય નથી, પરંતુ આ બનાવથી બાળકો ભયભીત બની ગયા છે. આજે સવારે ફોનથી મેસેજ આવ્યા હતા કે ભમરા ઉડ્યા છે શાળાની અંદર. એ કઈ રીતે ઉડ્યા એ કંઈ ખબર નથી પડી, પણ શાળાની અંદર તમામ બાળકો જે આવ્યા હતા એ ભમરા ઉડ્યા છે એવી વાત મળી, એટલે ગામ લોકોએ બહાર કાઢી દીધેલા છે અને કોઈ પણ જાતની કોઈ પરિસ્થિતિની અંદર નુકસાન થવા જેવું પામેલ નથી બાળકોને. હાલ બધા બાળકો સહી સલામત છે.
બનાસકાંઠાના ધાનેરા રેલવે સ્ટેશન નજીક આજે બે સંતાનોની માતાએ ચાલુ ટ્રેન આગળ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં મહિલાના પગ કપાઈ જતા ઇજાગ્રસ્ત મહિલાને ધાનેરા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવાની ફરજ પડી છે. મળતી માહિતી મુજબ ધાનેરાના રેલવે સ્ટેશન આગળ આજે એક અજાણી મહિલા ચાલુ ટ્રેન આગળ કૂદી પડતા ટ્રેનના ભારેખમ વ્હીલ આ મહિલાના એક પગ પર ફરી વળતા પગના તળિયાનો ભાગ અલગ થઈ ગયો હતો. જોકે બાદમાં ટ્રેનના ચાલકે ગાડી ઊભી રાખી અન્ય લોકોની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને રેલવે સ્ટેશન પર ખસેડી 108 વાનની મદદથી તેણીને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે આ મહિલાની હાલત ગંભીર જણાતા ધાનેરા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ મહિલાને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ મહિલા ધાનેરા તાલુકાના છિંદીવાડી ગામની હોવાની અને માનસિક હતાશ મહિલાના લીધે તેણીને ટ્રેન આગળ જમ્પ લાવી હોવાની વિગતો બહાર આવી છે. બનાસકાંઠાના અમીરગઢ ખાતે ગત મંગળવારે વીજ કર્મચારીનું કરંટ લાગવાથી જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. અમીરગઢના ખાતે ફરજ બજાવતા વીજકર્મી પ્રદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલને વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘવાયેલા આ વીજકર્મીનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી અમીરગઢ પંથકના વીજ ગ્રાહકો ઉપરાંત વીજ પરિવારમાં પણ આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલો સહિત કુવા અને તળાવોમાંથી સંખ્યાબંધ મૃતદેહો બહાર કાઢી ચૂકેલા થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. થરાદ નગરપાલિકામાં તરવૈયા તરીકે ફરજ બજાવતા સુલતાનભાઈ મીર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તરવૈયા તરીકે સારી કામગીરી કરવા બદલ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ગરમી ઠંડી કે વરસાદની પણ પરવા કર્યા વગર પાણીમાં ડૂબતા લોકોને બચાવવા દોડી જતા તરવૈયા સુલતાનભાઈ મીરે જીવના જોખમે અનેક મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે થરાદ નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા સુલતાનભાઈ મીરે રાજીનામું આપતા પાલિકામાં ખળભળાટ મચી ગયો છે. સુલતાનભાઈ મીરના રાજીનામાની હકીકત જાણવા તેમનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી પાલિકામાં હંગામી તરવૈયા તરીકેના ફરજ કાળ દરમિયાન અન્ય માણસોની તકલીફના કારણે હું હેરાન થતો હોય, હવે નોકરી નથી કરવી, મેં મારું રાજીનામું પત્ર સ્વરૂપે પાલિકાના ચીફ ઓફિસરને રજીએટથી મોકલી આપ્યું છે. જોકે તરવૈયા સુલતાન મીરે રાજીનામું આપ્યું હોવાની જાણ થતાં પાલિકામાં ખળભળાટ મચી ગયો હતો. થરાદ નગરપાલિકામાં તરવૈયા તરીકે ફરજ બજાવતા સુલતાનભાઈ મીરે છેલ્લા 10 વર્ષમાં ઊંડા કુવાઓ તળાવો તેમજ કેનાલોમાં ડૂબતા લોકોના જીવ બચાવી પોતાના જીવના જોખમે ઘણા મૃતદેહોને પણ બહાર કાઢ્યા છે. જોકે તેમણે એકાએક રાજીનામું ધરી દેતા પાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે પાલિકાના ચીફ ઓફિસરે આ રાજીનામું સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના અમીરગઢ પંથકના ખેડૂતોને એક દશકાથી લાગ્યો બટાટાની ખેતીનો ચસકો. અમીરગઢ નજીક બટાટા વેફરનો નવો પ્લાન્ટ આકાર પામી રહ્યો હોય બટાટાનું વાવેતર કરતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. પાલનપુરના પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં આપનો પોતાનો હેપી હોમ બનાવો. પાલનપુરના ઝડપથી વિકસતા પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં કૈલાશ મંદિર પાછળ કમ્ફર્ટેબલ રસ્તાઓ તેમજ NOC ક્લિયર રેસિડેન્શિયલ જૂજ પ્લોટ વેચવાના છે. તાત્કાલિક સંપર્ક કરો. કૈલાશ મંદિરથી ફક્ત 5 મિનિટના અંતરે હાઈવે તેમજ નવીન બંધાઈ રહેલ પાલનપુર બસ પોર્ટથી ફક્ત 7 મિનિટના અંતરે અને પાલનપુર રેલવે સ્ટેશન ફક્ત 10 મિનિટના અંતરે. તો જલ્દી કરો, રખે ચૂકતા વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો. સંપર્ક વાસુભાઈ દરજી, મોબાઈલ નંબર 9424 0656. લવજીભાઈ, મોબાઈલ નંબર
94265 73351 અને 71 69 23851. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય સીસીસી કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ, BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં ગરમીના પગરવ વચ્ચે આજે ફરી વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. આજે જિલ્લા મથક પાલનપુર સહિત દિયોદર, સુઈગામ, વાવ, પાભર, ડીસા અને લાખણી વિસ્તારમાં એકાએક વાતાવરણ પલટાયું હતું. આજે સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. આ વર્ષે રવિ સિઝનમાં વાતાવરણના પલટાનો સિલસિલો જળવાઈ રહેતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાલનપુરમાં પણ આજે સવારે મોસમનો મિજાજ બદલાયેલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જેવો માહોલ છવાયો હતો. આ વર્ષે ગરમીની શરૂઆત બાદ ફરી ઠંડકનો માહોલ શરૂ થતાં બીમારીઓનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. બનાસકાંઠામાં આજે ફરી વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ અને વિરમપુર વિસ્તારમાં પણ એકાએક વાતાવરણ પલટાયું હતું. અમીરગઢ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ચિંતિત બનેલા ખેડૂતોએ આ વર્ષે પાકમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરી હતી. આજે અત્યારે વાતાવરણની અંદર પલટો આવ્યો છે, એમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક બાજુ તો પાણીની શોર્ટેજ વર્તાઈ રહી છે, બીજી બાજુ ખાતર, દવા, બધું બિયારણ બધું મોંઘું થઈ ગયું છે. તો વરસાદ જો આવશે તો અમારે ઘઉં, વરિયાળી જેવા પાકો વાવેલા છે એમાં અમને બહુ મોટું નુકસાન થાય એવી અમને ભયભીતિ લાગી રહી છે. અમે પણ અહીંયા બટાકા આસલ વાવ્યા હતા, બટાકા પણ સારા એવા ઉતર્યા છે પણ ભાવ નથી મળ્યા. અને ઘઉંને એવું વાવેતર કરેલું છે પણ જો આ વરસાદ આવશે તો અમને પાકમાં બહુ મોટું નુકસાન થાય એવું છે. આ વર્ષે છાસવારે આડુડાઈ આચરતા મોસમની મનમાનીથી ખેડૂત આલમ ખફા દેખાય છે. વળી આ વર્ષે બટાટાના ભાવ પ્રારંભે જ ગગડી ગયા હોવાના અહેવાલોએ ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી છે. ત્યારે છેલ્લા 10-11 વર્ષથી બટાટાની ખેતી તરફ વળેલા અમીરગઢ પંથકના ખેડૂતોના ચહેરા પર હરખ ઉભરી રહ્યો છે. એક સમય બટાટાની ખેતીની વાત આવે એટલે ડીસા પંથકની તસવીર જ નજર સામે ઉપસી આવતી હતી. જોકે હવે સમય બદલાયો છે અને ખેતીમાં પણ આધુનિકતા આવવા લાગી હોય બટાટાની ખેતી માત્ર ડીસા પંથક પૂરતી સીમિત રહી નથી. હવે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથકમાં પણ બટાટાની ખેતી બહોળા પ્રમાણમાં થઈ રહી છે. આ વિસ્તારમાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતો મોટું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. છેલ્લા 10-11 વર્ષથી બટાટાનું વાવેતર કરતા અમીરગઢ પંથકના ખેડૂતો બટાટાની ખેતીમાં અગ્રેસર બન્યા છે અને બટાટાની વિવિધ જાતોનું વાવેતર કરી સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.
આ પંથકના 25-30 જેટલા ગામડાઓમાં રવિ સિઝનમાં બટાટાની મોટા પાયે ખેતી કરે છે. આ વિસ્તારના ખેડૂતો ખાસ કરીને ગુણવત્તાયુક્ત બિયારણનું જ વાવેતર કરે છે. આ મામલે અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણાએ ખાનગી કંપનીના બિયારણનું વાવેતર શા માટે તેનો સવાલ કરતા વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપનીના બટાટાના વાવેતર કરવાથી જે તે કંપની પહેલાથી જ બાંધેલા ભાવે ખેતરમાંથી જ માલ ખરીદી લે છે, જેથી મંદીમાં પણ નુકસાન જતું નથી. બીજી તરફ કંપનીને વાવેતર પહેલા અડધી રકમ જ ચૂકવવી પડે છે, જ્યારે બાકીની રકમ માલ તૈયાર થયા બાદ કંપની જાતે જ કાપી લે છે. બટાટા 3 મહિનામાં તૈયાર થઈ જતા હોય બીજા પાકો લેવામાં પણ સગવડતા રહે છે. વીઘે 25-30 હજાર રૂપિયાના ઉત્પાદન ખર્ચમાં 80-85 હજારનો પાક તૈયાર થતો હોય, સારો નફો મેળવવા અને કંપનીની માંગ મુજબ બટાટાની ક્વોલિટી આપવા ખેડૂતો આકરી મહેનત કરી અપેક્ષિત રીતે વળતર પણ મેળવી રહ્યા છે. બીજી તરફ અમીરગઢ વિસ્તારમાં માત્ર 2 જ કોલ્ડ સ્ટોરેજ હોય ખેડૂતોને બટાટાના સંગ્રહમાં તકલીફ વેઠવી પડે છે, ત્યારે વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા વધે એવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. અમીરગઢ નજીક હાઈવે પર બટાટા વેફરનો પ્લાન્ટ પણ આકાર પામી રહ્યો છે. આ પ્લાન્ટ અગાઉ મહેસાણા ખાતે ચાલતો હતો, જો કે હવે અમીરગઢ નજીક આ વેફર પ્લાન્ટ તૈયાર થતાં કંપની અને ખેડૂતો બંનેને ફાયદો થશે તેવો આશાવાદ પણ સ્થાનિક ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક સમય બનાસકાંઠાના મુખ્ય મથક ડીસા વિસ્તારમાં જ બટાકાની ખેતી થતી હતી, જ્યારે અત્યારે સમય જતાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અમીરગઢ તાલુકામાં પણ બટાકાની ખેતીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમીરગઢ વિસ્તારની, જે અંગે અમારી સાથે ખેડૂતો જોડાયા છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં કેટલા સમય તમે બટાકાની ખેતી કરો છો ને તમને કેવો એમનું ફળબદ મળે છે? છેલ્લા 10 વર્ષથી ખેતી થાય છે અને સારામાં સારું માર્જિન રહે. કંપનીના ફિક્સ ભાવવાળા બટાકા એગ્રીમેન્ટથી અમે વાવીએ છીએ. કંપની બિયારણ કંપની આપે અને જ્યારે બટાકો નીકળે ત્યારે કંપની ઉપાડી જાય. હાલ બી આ કંપનીની ગાડી જ લોડ થાય છે. સારામાં સારું વળતર રહે. વીઘે 60-65 હજાર રૂપિયા નેટ ચોખ્ખી બચત મળી રહે છે. તમે કેટલા સમયથી આ વિસ્તારની અંદર બટાકાની ખેતી કરો અને ખાસ કરીને અમીરગઢ પંથકના કયા વિસ્તારમાં વધુ વધુ બટાકાની ખેતી થઈ છે? અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી મોડી અને છેલ્લે ગઢડા સુધી આ બધા આખા વિસ્તારમાં લગભગ 60-70 ટકા જમીનમાં, સરેરાશ 60-65 ટકા જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. અમીરગઢ તાલુકાની અંદર 60-70 ટકા જેવું બટાકાનું ખેતી પાક કરીને ખેડૂતો એનું વધુ નફો લઈ રહ્યા છે. આ જેમ કે અમારે અહીં જ અમારી સાથે વધુ એક મોટા ખેડૂત જોડાયા છે, ગીધરસિંહ. ખાસ કરીને તમે આ વિસ્તારની અંદર કેટલા સમયથી બટાકાની ખેતી કરો છો અને ખેતી કર્યા પછી એના પાછળનો તમને કેટલો નફો મળે છે? 10 વર્ષથી બટાકાની ખેતી કરું હું. કંપનીના બટાકામાં આવું હું અને એમાં ઉતારો હારામારો મળે. વીઘે 60-65 હજારની બચત થાય આપણે. અને મેકેન કંપનીના અને આઈફોનના વાવું કંપનીના. જે ડીસા પતંગની અંદર જે બટાકાની ખેતી થાય છે, એ બટાકા અને આ બટાકાની અંદર શું તફાવત છે? એટલે ભાવમાં તફાવત છે. પહેલાં તો ચાલુ ભાવમાં આ કંપની ભાવ વધીને હાલે છે. એમ હાલે ત્યારે શું ભાવ તમારે મળે, શું ભાવથી બટાકા જાય છે? 180 જાય છે ઇન્વર્ટર અને બીજા 190 રૂપિયા જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે ડીસા અને અમીરગઢ પતંગમાં જે બટાકાની ખેતી થાય છે એમાં ડીસા તરફ જે બટાકા અલગ છે અને આ બાજુ કંપનીના બટાકા દ્વારા એની ખેતી કરવામાં આવે છે. આજુ અમારી સાથે વધુ એક ખેડૂત જોડાયા છે. તમે તમારી જમીનની અંદર કેટલા બટાકાનું વાવેતર કર્યું છે અને કેટલા સમયથી કરો છો? હું 5-6 વર્ષથી કરું છું. 15-20 વીઘામાં બટાકા વવાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. તમને વીઘા દીઠ આ બટાકાના કેટલો ભાવ મળે છે? વીઘા દીઠ મળી જાય છે 60-1 હજાર રૂપિયા મળી જાય, પછી ખર્ચો બરચો કાઢતા. ખેડૂતોનું કહેવું છે કે વીઘાએ 50-60 હજાર રૂપિયા એમને નફો થઈ જાય છે અને ખેડૂતોનું કહેવું પણ છે કે આ પતંગમાં વધુમાં વધુ બટાકાની ખેતી કરી અને વધુ નફો મેળવે એવું ખેડૂતો માની રહ્યા છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 175 રૂપિયા ઘટીને 33,125 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 39,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 39,000 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1006 થી 1016 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 660 થી 682, ઘઉંના 365 થી 401, બાજરીના 405 થી 420, જીરુના 2641 થી 2900 તેમજ રાજગરના ભાવ 851 થી 942 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1153 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 4916, ઘઉંની 5, બાજરીની 228, જીરુની 280 તેમજ રાજગરાની 753 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જુયાદના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં નકલી દિવ્યાંગ ઓળખપત્ર કૌભાંડનો પર્દાફાશ. રાધનપુર ડેપોના કંડક્ટરે જાગૃતિ દાખવી જપ્ત કરેલા એક જ નંબરના બે દિવ્યાંગ ઓળખપત્રો તપાસ દરમિયાન નકલી જણાતા તપાસનો ધમધમાટ શરૂ. દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પગાર કેન્દ્ર શાળામાં અચાનક ભમરામદ ઉડતા મચી અફડાતફડી. કેટલાક બાળકો અને રાહદારીઓ ભમરાના ડંખનો શિકાર બનતા શાળાના બાળકો અને વાલીઓ ભયભીત. ધાનેરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે કૂદી પડેલી છિંડીવાડી ગામની મહિલાનો પગ કપાઈ જતા અરેરાટી. સરહદી વિસ્તારમાં અનેક લોકોના જીવ બચાવવા સાથે સંખ્યાબંધ મૃતદેહોને બહાર કાઢી ચૂકેલા થરાદ નગરપાલિકામાં હંગામી તરવૈયા સુલતાનભાઈ મીરે રાજીનામું ધરી દેતા ખળભળાટ. બનાસકાંઠાના અમીરગઢ પંથકના ખેડૂતોને એક દશકાથી લાગ્યું બટાટાની ખેતીનો ચસકો. અમીરગઢ નજીક બટાટા વેફરનો નવો પ્લાન્ટ આકાર પામી રહ્યો હોય બટાટાનું વાવેતર કરતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ. તો અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.